હેલો મિત્રો, મારા વિડીયોમાં ધોરણ 5ની અંદર વિષયવાર સિલેબસની ચર્ચા કરી રહ્યો છું. સ્કૂલમાં બાળકોને ધોરણ 5ની અંદર ચિત્રકલામાં શું શું શીખવવામાં આવે છે તેના મુદ્દા હું અહીં બતાવી રહ્યો છું. તો દરેકે આ વિડીયો ખાસ ધ્યાન આપવું. મારી ચેનલ પર તમે જો નવા આવ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. ધોરણ 5ની અંદર ચિત્રકલાના વિષયોમાં મુખ્ય જે વિષય છે તે મેન ઓબ્જેક્ટ MMO પદાર્થ ચિત્ર પણ એને કહી શકાય છે. મિત્રો, પેન્સિલની મદદથી ઘણીવાર સામે મૂકેલા પદાર્થોને બાળકો જોઈને દોરે છે અને જેમ દેખાય છે તે પ્રમાણે તે પેન્સિલ શેડિંગ કરે છે. પદાર્થ ચિત્રની અંદર મૂકવામાં આવેલી ઘણી બધી વસ્તુઓ શિક્ષકો દ્વારા ગોઠવવામાં આવે છે. હવે એના વિશે વધારે જો વાત કરવામાં આવે તો બાળકોને પ્રોસ્પેક્ટિવ ધંધા દર્શનની સમજ ફપાટી હોય છે. પ્રોસ્પેક્ટિવ કોને કહેવાય એના વિશેની માહિતી આપીએ કે ટ્રેનના બે પાટાઓ જેમ દૂર જાય છે અને આપણને જોવાથી એવું લાગે છે કે બંદો દૂર જઈને ભેગા થાય છે, તેને આપણે પ્રોસ્પેક્ટિવ કહેવાય છે. હવે આકારના પદાર્થોને તેની પ્રાયોગિક રીતે કરાવવું, છાયા પ્રકાશની સમજ આપવી, પદાર્થ બે રીતે ગોઠવી શકાય છે. બધા બાળકો વચ્ચે એક સમૂહ અથવા એક બાળકને વ્યક્તિગત રીતે નાના પદાર્થો આપી શકાય છે. હવે બાળકોને જરૂરી નથી કે ટેબલની ઉપર જ બધી વસ્તુઓ મૂકી તેને દૂરથી જોઈને બનાવાય. ઘણીવાર બાળકોને નાના નાના પદાર્થો તેમની જગ્યા આપવામાં આવે છે અને તેને જોઈ બાળક તેનું રૂપ, આકાર, રંગ જોઈ બનાવે છે. પેન્સિલ, પેન, સાહી, ખડીઓ, પ્યાલો, ઘડિયાળ, બોટલો, કપ, દફતર, ગળી વાળેલા રૂમાલ, કિચન, ચોક રંગની શીશીઓ, ચમચી, પ્લાસ્ટિકનો ડબ્બો વગેરે જે કોઈ પદાર્થ આપી શકાય છે. નાના નાના પદાર્થોમાં આટલા પદાર્થોનો સમાવેશ થાય છે. જે કોઈ પણ પદાર્થ આપી શકાય જ્યારે મોટા પદાર્થો એટલે કે ઝાડું, ટપેલી, છત્રી, શીશો, માટલું, ઘડો, ડબ્બો જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. મોટા પદાર્થો અને નાના પદાર્થોમાં શું ફરક છે તે અહીં બતાવવાની કોશિશ કરી છે. બાળકોને પદાર્થ ચિત્રનું મહત્વ સમજાય એના માટે અલગ અલગ પદાર્થો મૂકવામાં આવે છે અને તેના ડ્રોઈંગ કરી તે શીખે છે. વસ્તુ દૂર જઈને ઝાંખી અને નાની દેખાતી લાગે છે. પેન્સિલ અને રંગમાં કરાવ્યું છે. જેમ પદાર્થો મજબૂત, નાજુક, પતલા, જાડા, કદમાં મોટા છે, કયા રંગના છે એના હાવભાવ તે પેન્સિલ અને રંગો દ્વારા રજૂ કરે છે. નેચર ચિત્ર એટલે કે કુદરત સર્જિત પદાર્થ, જે કુદરતે બનાવેલા છે એવા પદાર્થને શીખવાડવામાં આવે છે. કુદરત નિર્મિત પદાર્થો જેવા કે પક્ષીના પીછા, ફળ, સમુદ્રથી નીકળેલા છીપલા, શાકભાજી, ફળફળાડી, જુદા જુદા પાન, મોટા કાકડા, ઝાડના સૂકા લાકડા, સૂકા પાન, નારિયેલની કાચલી, ફળના બિયા, ફૂલ, પટંગિયા વગેરે
પેન્સિલ કે પોસ્ટર કલર કે ડ્રોઈંગ કે ટ્રાન્સપરન્ટ કલરમાં કરી શકાય એવા પદાર્થો આપણે બાળકોને સામે મૂકી તેને આપી એનું ડ્રોઈંગ કઈ રીતે કરવું તે સમજાવી શકીએ છીએ. નેચર ચિત્ર એટલે કે ભગવાને આપેલી જે વસ્તુઓ છે તેને આપણે લાવી ને એને હુબહુ બનાવવાની કોશિશ કરવી. એક્ઝામ્પલ તરીકે પાર્કમાં રહેલા ગાર્ડનમાં રહેલા ફૂલો અને એ ફૂલોને આપણે તોડીને જ્યારે આપણી સામે મૂકીએ છીએ અને બાળકને કહેવામાં આવે છે કે આ ફૂલને દોરી તેને જે રંગો છે તે હુબહુ બનાવો. આવા ઘણા બધા પદાર્થો જે કુદરતે આપેલા છે તેઓ બાળકોને શીખવાડવામાં આવે છે જેથી તે નેચરમાં રહેલા કલરો વિશે જાણી શકે, એના આકારો વિશે જાણી શકે, નેચર વિશે તે સારી રીતે માહિતગાર થઈ શકે. સર્જનાત્મક ચિત્રની વાત કરીએ, રોજિંદા પ્રસંગો જેવી કે પ્રવૃત્તિઓ કાર્ય કરવા જેવી વસ્તુઓ બતાવવામાં આવે, ખાસ કરીને વાટાચિત્રો, બાગમાં કામ કરતા છોકરાઓ, અકસ્માત, પ્રાણીઓ, ખેતી કામ કરતા ખેડૂતો, ચિત્રકામ કરતા બાળકો, શ્રમ કાર્ય કરતા શ્રમિકો, પ્રાણી સંગ્રહાલય અને ખેડૂત, જનતા, પક્ષીઓ, પનિહાળીઓ, દૂધ વેચવા જતા ફેરિયાઓ, મદારીઓ, શાકભાજી વેચતી સ્ત્રીઓ, આવી બધી પ્રવૃત્તિ કરતી આવા બધા કારીગરોને જ્યારે શીખવાડવામાં આવે છે તેને આપણે સર્જનાત્મક ચિત્ર બી કહી શકીએ છીએ. ધોરણ 5-7 અંદર ઘણા આવા ચિત્રો પૂછવામાં આવે છે, બાળકો પાસે બનાવડાવવામાં આવે છે જેથી બાળકમાં રહેલી સર્જન શક્તિ બહાર આવી શકે તે વિકસાવી શકાય. વાત કરીએ તો છાપકામ, છાપકામ અલગ અલગ પ્રકારે કરી શકાય છે, જેમ કે અલગ અલગ વસ્તુઓને કોતરીને એને રંગમાં બોળીને બાળકો પાસે કાગળની ઉપર એની છાપ કરાવીને અલગ અલગ છાપકામ કરી શકાય છે. ખાસ કરીને સ્કૂલના બાળકો પાસે એવા કોઈ પદાર્થ જેવા કે શાકભાજીમાં બટાકા છે, ભીંડા છે, એવી વસ્તુઓની કાપી તેને પ્રિન્ટ કરાવી ને ડિઝાઇન કરવામાં આવે છે, તેને છાપકામ કરી સુંદર ચિત્ર તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ છે સ્પ્રે વર્ક, કાગળ પર ડિઝાઇન દોરીને કે કોઈ પદાર્થ બીજા કાગળ પર મૂકીને હવા મારી ને રંગ કરવામાં આવે તેને સ્પ્રે કહેવાય છે. સાધારણ રીતે ટૂથબ્રશની મદદથી અને ચારણીની મદદથી આ સ્પ્રે બાળકોને કઈ રીતે કરવો તે શીખવાડવામાં આવે છે અને સ્પ્રે રંગથી શું ફાયદા થાય છે, કઈ રીતે પેઇન્ટિંગ થાય છે તે શિક્ષક બાળકને શીખવાડે છે. હવે બજારની અંદર તો ઘણા બધા સાધનો આજે મળી રહ્યા છે જેનાથી સ્પ્રે વર્ક સારી રીતે અને સુંદર રીતે થઈ શકે છે. ત્યારબાદ છે કોલાસ વર્ક. કોલાસ વર્ક એટલે કે અલગ અલગ પેપરોનો ઉપયોગ કરવો, પેપરોને ચોંટાડવાની ક્રિયા કાગળની અથવા એનો જેવો કોઈ પણ સપાટી પર ફેવિકોલની મદદથી કાપડના ટુકડા, કાચના ટુકડા, લાકડાના ટુકડા, દિવાસરી, અનાજના બિયા, નાના પાન, લાકડાનો વેલ, રેટી જેવી વસ્તુઓને ચોંટાડી બનાવે તેને આપણે કોલાસ વર્ક કહી શકાય.
કોલાસ પેઇન્ટિંગ બાળકો પાસે અલગ અલગ પ્રકાર કરવામાં આવે છે. ઘણીવાર બાળકો પાસે લાડીના ટુકડા મંગાવી તેને ટોળાવી અલગ અલગ રંગોના ટુકડાઓને ચિત્રકામમાં વપરાવી કોલાસ શીખવવામાં આવે છે. ઘણીવાર કાચ અને કાચની બનેલી વસ્તુઓનો પણ ઉપયોગ કરી આ કોલાસ વર્ક્સ બાળકો પાસે કરાવવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ તો અક્ષર લેખન, લેટર. બાળકો પાસે સુંદર અને મરોડદાર અક્ષર આપેલી જગ્યાઓમાં ગોઠવી તેના પર રંગ કરી આકર્ષક બનાવવામાં આવે છે. ડબલ અક્ષરમાં લખાવી તેમાં રંગ અને કાચના ટુકડા, ટીકડી, ચીની રેટી વગેરે વસ્તુઓ ચોંટાડી તૈયાર કરવામાં આવે છે. ખાસ કરીને બાળકોને પોતાનું નામ, શાળાનું નામ, મહાન પુરુષોના નામ વગેરે લખાવડાવવામાં આવે છે. ઘણીવાર આ અક્ષર લેખનની અંદર ઘણા નેતાઓના, મહાન વ્યક્તિઓના વિચારો પણ લખાવવામાં આવે છે અને મહાન સુવિચાર નાળાઓને લખાવી સુંદર અક્ષર લેખન કરાવવામાં આવે છે. અક્ષર લેખન બાળકોને ઘણું પ્રિય હોય છે. અક્ષર લેખન કરવા માટે બાળકોને અલગ અલગ પ્રકારની તાલીમ આપવામાં આવે છે કે પોઈન્ટેડ બ્રશથી કઈ રીતે લખવું, ફ્લેટ બ્રશથી કઈ રીતે લખવું, લાકડાની આગળથી કાપી પોઈન્ટેડ કરી કઈ રીતે એની મદદથી લખવું, અલગ અલગ બોલપેનો, પેન્સિલો, સ્કેચ પેનો, માર્કર પેનો થી કઈ રીતે લખાણ થાય તેને શીખવાડવામાં આવે છે. અક્ષર લેખનને બીજા અર્થમાં કહીએ તો આજના બજારોમાં કેલિગ્રાફી ક્લાસીસ કરવામાં આવે છે. તો કેલિગ્રાફી ક્લાસીસની શરૂઆતમાં જ બાળકોને કેલિગ્રાફી વિશે માહિતી આપવામાં આવે છે, જેમ કે સીધી લાઈન, આડી લાઈન, વમળયુક્ત રેખા, આવા ઘણા પ્રકારના સ્ટ્રક્ચરો બનાવડાવીને બાળકોને ABCD હા જેવી વસ્તુઓ શીખવાડી ને અક્ષર લેખન કઈ રીતે થાય છે તે શીખવાડવામાં આવે છે.